नमस्कार मित्रों, चांगा पगार केंद्र प्राथमिक शाला में आपनु हार्दिक स्वागत छे। मित्रों, अहीं एक दाखलो छे, एक्जाम्पल नंबर 5। अहीं रकम हूँ वाँचू छू, तमे ध्यानथी जुओ। चौक्कस वर्गना विद्यार्थीओ द्वारा रजा दरमियान निहाळेला टीवीना कलाकोनी संख्या स्तंभ आलेख द्वारा दर्शावेल छे, जेना परथी नीचेना प्रश्नोना जवाब आपो। तो मित्रों, अहीं वेकेशन दरमियान विद्यार्थियों टीवी अंदर एटले के टीवी द्वारा दररोज अमुक कलाक सुधी कार्यक्रम निहाळे छे। तो अहीं एक आलेख दर्शाव्यो छे, अहीं एक्स अक्ष छे जेना उपर दररोज टीवी जोवामां पसार करता कलाक, एटले के जे बाळको टीवी जोवे छे अने केटला कलाक सुधी तेमने कार्यक्रम के टीवी निहाळ्यो, एनो आलेखमां अहीं निर्देश एक्स अक्ष उपर करेलो छे। तो अहीं एक कलाक, बे कलाक, त्रण कलाक, एक थी बे कलाक में चार विद्यार्थी निहाळे छे, बे थी त्रण कलाक में 8 विद्यार्थी, त्रण थी चार कलाक 22 विद्यार्थी, चार थी 5 कलाकना गाळा में 32 विद्यार्थी टीवी में कार्यक्रम जोवामां समय पसार करे छे अथवा कलाक वितावे छे। एज प्रमाणे विद्यार्थियोनी संख्या आपी छे वाय अक्ष उपर, चार विद्यार्थी, 8 विद्यार्थी, 12, 16, 20, 24, 28 अने 32। अहीं प्रमाण माप आप्युं छे के 1 सेंटीमीटर, एटले अहीं 5 आपणे जे सेंटीमीटर में 5 खानाओ आपणे जे कहीए छीए बराबर एकम, तो एनी अंदर 5 खानाओ एटले के 1 सेंटीमीटर बराबर 4 विद्यार्थियोनी संख्या लीधी छे। तो अहीं 4, 8, 12, 16, 20, 24, 28 ने 32 सुधी, कारण के 4 થી 5 कलाक में अहीं छेल्ले विद्यार्थियोनी संख्या 32 छे। आ आलेख मित्रों पुस्तक में स्वाध्यायनी साथे आपेलो छे। ओके, हवे आपणने प्रश्नोना जवाब आपवाना छे। प्रथम प्रश्न छे, सौथी वधु विद्यार्थीए केटला कलाक टीवी जोयुं हशे? सौथी वधारे कलाक टीवीना जोवामां पसार करेल विद्यार्थी संख्या केटली छे? तो मित्रों, अहीं आलेखमां तमे जोई शको छो के अहीं एक्स अक्ष उपर टीवीना कलाको दर्शाव्या छे, जेमां एक आलेख दर्शाव्यो छे स्तंभ आलेख, एमां जे स्तंभ आलेख सौथी ऊंचो हशे, मोटो हशे, तमे जोई शको छो 4 અને 5, तो अहीं आ लेख सौथी वधु छे। तो एनो मतलब एवो के 4 થી 5 કલાકની અંદર સૌથી વધુ વિદ્યાર્થીઓ 32 વિદ્યાર્થીઓ 4 થી 5 કલાક ટીવીનો કાર્યક્રમ નિહાળ્યો છે। તો અહીંયા દર્શાવ્યું છે 4 કલાક અને 5 કલાક, તો 4 થી 5 કલાકના ગાળામાં જે સ્તંભ બાલિક સૌથી ઊંચો છે અહીંયા વિદ્યાર્થીઓની સંખ્યા પણ દર્શાવે છે। અહીંયા આપણને માત્ર એવું પૂછે છે સૌથી વધુ વિદ્યાર્થીઓએ કેટલા કલાક ટીવી જોયું? તો અહીંયા તમે જોઈ શકો છો કે સૌથી વધુ વિદ્યાર્થીઓ અહીંયા 32 છે, અહીંયા 22 છે, અહીંયા 8 છે, પણ વધુ અહીંયા 32 છે। તો 32 વિદ્યાર્થીઓ કયા કલાકની અંદર સમય વિતાવે છે? તો અહીંયા 4 થી 5 કલાકની અંદર। તો આનો પ્રશ્ન મિત્રો કેવો થશે કે સૌથી વધુ વિદ્યાર્થીઓએ ટીવી જોયું તે કલાક એટલે કે સમય કયો છે? તો તે કલાક કે સમય 4 થી 5 કલાકનો છે। તો આપણે લખી દઈશું 4 થી 5 કલાક, આટલો સમય સૌથી વધારે વિદ્યાર્થીઓએ ટીવી જોયું હશે। તો 4 થી 5 કલાકની અંદર સૌથી વધુ ટીવી જોનારા વિદ્યાર્થીઓની સંખ્યા અહીંયા આપણને મળે છે। તો પ્રથમ પ્રશ્નનો જવાબ અહીંયા મિત્રો પૂરો થાય છે। બીજો પ્રશ્ન જોઈ લઈશું, શું કહે છે? સૌથી વધુ વિદ્યાર્થીઓએ કેટલા કલાક ટીવી જોયું? સૌથી વધુ વિદ્યાર્થીઓએ કેટલા કલાક ટીવી જોયું? અહીંયા આ પ્રશ્ન ઉપરનો જ પ્રશ્ન છે મિત્રો। તો અહીંયા ત્રીજો પ્રશ્ન આપણે જોઈશું, પછી બીજો પ્રશ્ન જોઈએ। કેટલા વિદ્યાર્થીઓએ 5 કલાકથી વધુ સમય ટીવી જોવામાં પસાર કરેલા છે? કેટલા વિદ્યાર્થીઓએ 5 કલાકથી વધુ સમય ટીવી જોવામાં પસાર કરેલા છે? તો અહીં જોઈ લઈએ આપણે, 5 કલાકથી વધારે એટલે મિત્રો અહીં તમે જોઈ શકો છો આ 5 કલાક છે, અને 5 કલાકથી વધારે એટલે 6 અને 7 કલાક। ચલો 5 કલાકથી વધારે તો કેટલા વિદ્યાર્થીઓ છે? 8 અને 6, તો આટલા વિદ્યાર્થીઓ 5 કલાકથી વધારે સમય ટીવી જોવામાં વિતાવેલા છે? તો કયા કયા થશે? તો 8 અને 6, તો આટલા વિદ્યાર્થીઓ જવાબમાં આપણે લખવા પડશે। તો આપણે અહીંયા લખીશું કે 5 કલાકથી વધુ ટીવી પસાર કરેલ અથવા સમયમાં ટીવી
માં પસાર કરેલ સમય માટે વિદ્યાર્થીઓ અહીંયા લખીશું આપણે 6+8 એટલે અહીંયા 6 ને 6 12 ને 2 14 વિદ્યાર્થીઓ કેટલા આવશે 14 વિદ્યાર્થીઓ તો અહીં તમે યાદ રાખશો કે 5 કલાકથી વધુ સમય ટીવી જોનાર વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે તો 5 કલાકથી વધુ સમય ટીવી જોનાર વિદ્યાર્થીઓની સંખ્યા 6+8 એટલે કે 14 છે અહીં તમે જોઈ શકો છો કે 5 કલાકથી વધારે એટલે કે 6 કલાક અને 7 કલાક આ વધુ છે તો અહીંયા 8 વિદ્યાર્થી વત્તા 6 વિદ્યાર્થી એટલે 8 અને 6 એટલે 14 વિદ્યાર્થીઓ છે હવે અહીંયા એક પ્રશ્ન આપણો બાકી છે જે અહીંયા હું દર્શાવી દઉં છું ત્રીજો બીજો પ્રશ્ન બાકી હતો એ અહીંયા હું લખી દઉં છું બરાબર જોજો મિત્રો શું કહે છે કેટલા વિદ્યાર્થીઓએ 4 કલાકથી ઓછું ટીવી જોયું હશે કેટલા વિદ્યાર્થીઓએ 4 કલાકથી ઓછું ટીવી જોયું હશે તો આપણે જોઈ લઈએ મિત્રો તો અહીં તમે જોઈ શકો છો કે અહીંયા 4 કલાક છે મિત્રો તો 4 કલાકથી ઓછા કલાક એટલે 2 કલાક 3 કલાક સોરી 3 કલાક 2 કલાક અને 1 કલાક તો વિદ્યાર્થીઓની સંખ્યા કઈ રીતે ગણીશું તો અહીંયા 4 કલાકથી ઓછો સમય તો 4 કલાકથી ઓછા સમય વિદ્યાર્થીઓ કયા કયા હશે તો 22 વિદ્યાર્થીઓ 8 વિદ્યાર્થીઓ અને 4 વિદ્યાર્થીઓ તો ટોટલ અહીંયા 22 8 અને 4 આટલા વિદ્યાર્થીઓ 4 કલાકથી ઓછા સમયમાં 4 કલાકથી ઓછા સમયમાં વિદ્યાર્થીઓ 22 8 અને 4 આટલા વિદ્યાર્થીઓ 4 કલાકથી ઓછા સમયમાં ટીવી જોવે છે અને આગળનો પ્રશ્ન કેવો તો 5 કલાકથી વધુ સમય તો 6 કલાક અને 7 કલાક તો આમાં 6 વત્તા 8 એટલે 14 વિદ્યાર્થી હતા જ્યારે 4 કલાકથી ઓછામાં 22 8 અને 4 આટલા વિદ્યાર્થીઓ આવશે તો આપણે અહીંયા જવાબમાં લખી દઈશું તો 4 કલાકથી ઓછાની અંદર અહીંયા બરાબર કેટલા વિદ્યાર્થી થશે તો 22 8 અને 4 ઓકે તો 22 પ્લસ 8 એટલે 30 પ્લસ આ 4 એટલે ટોટલ કેટલા થશે મિત્રો તો ટોટલ 34 વિદ્યાર્થીઓ એવા હશે કે જે 4 કલાકથી ઓછા સમય માટે ટીવી કાર્યક્રમ નિહાળેલો હશે તો અહીંયા ટોટલ વિદ્યાર્થીઓની સંખ્યા થશે 34 તો આપણો જવાબ અહીંયા મિત્રો મળશે તમને 34 તો અહીંયા આ પ્રશ્નની અંદર આલેખ ઉપરથી 3 પ્રશ્ન હતા પ્રથમ પ્રશ્ન એવો હતો કે સૌથી વધુ વિદ્યાર્થીઓ ટીવી જોયું હોય તે કલાક કયા છે તો સૌથી વધારે સંખ્યા 32 છે તો તે કલાક 4 અને 5 કલાક છે 4 થી 5 કલાક ઓકે બીજો પ્રશ્ન મિત્રો એવો હતો કે 5 કલાકથી વધુ સમય સુધી ટીવી જોયું હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે તો 5 કલાકથી વધુ સમય એટલે 6 કલાક અને 7 કલાક તો વિદ્યાર્થીઓની સંખ્યા 8 વત્તા 6 એટલે 14 છે ત્રીજો પ્રશ્ન મિત્રો એવો હતો કે કેટલા વિદ્યાર્થીઓએ 4 કલાકથી ઓછું ટીવી જોયું છે તો 4 કલાકથી ઓછું ટીવી એટલે 4 કલાકથી ઓછા કલાક 3 2 અને 1 છે તો અહીંયા 22 8 અને 4 તો 22 અને 8 30 વત્તા 4 એટલે 34 વિદ્યાર્થીઓ એવા છે કે 4 કલાકથી ઓછું ટીવી નિહાળ્યું છે 14 વિદ્યાર્થી એવા છે કે જે 5 કલાકથી વધુ ટીવી નિહાળ્યું છે અને 32 વિદ્યાર્થી એવા છે કે 4 થી 5 કલાકની અંદર ટીવી નિહાળ્યું છે જે સમયગાળો સૌથી વધારે છે કલાકનો અને વિદ્યાર્થીઓની સંખ્યા પણ સૌથી વધારે છે ઓકે તો અહીંયા આપણા 3 પ્રશ્નો અહીંયા પૂરા થાય છે આ પ્રશ્ન જે છે મિત્રો પહેલો પ્રશ્ન બરાબર એ અહીંયા બીજી વખત રિપીટ થયેલો છે એટલે આ પ્રશ્નો જો ઉપર છે અહીંયા આ ત્રીજો પ્રશ્ન છે અને આપણી પુસ્તકનો આ બીજો પ્રશ્ન છે ટોટલ અહીંયા 3 પ્રશ્ન છે બીજા પ્રશ્નનો જવાબ 34 છે અહીંયા 14 જવાબ મળે છે અને અહીંયા 4 થી 5 કલાકનો જવાબ મળે છે ઓકે તો આલેખ ઉપરથી આ એક દાખલો આપણો અહીંયા પૂરો થાય છે આભાર આપનો